નુકસાની અંગે સહાય ચૂકવાશે. વડોદરાને ભવિષ્યમાં પૂરથી બચાવવા રાજ્ય સરકારની મોટી જાહેરાત. વડોદરામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી. મુલાકાત બાદ મુખ્યમંત્રીએ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક કરી. બેઠક બાદ ગૃહમંત્રી હર્ષ સંઘવીએ મીડિયા સાથે વાતચીત કરી હતી. વડોદરાને ભવિષ્યમાં પૂરથી બચાવવા રાજ્ય સરકારની મોટી જાહેરાત. વડોદરામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી. ત્યારબાદ મુખ્યમંત્રીએ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક કરી હતી. બેઠક બાદ ગૃહમંત્રી હર્ષ સંઘવીએ મીડિયા સાથે વાતચીત કરી હતી અને વધુ માહિતી આપી હતી, જેમાં રાજ્ય સરકાર વતી હર્ષ સંઘવીએ મહત્વનું નિવેદન આપ્યું. વડોદરાને ભવિષ્યમાં પૂરથી બચાવવા વિશ્વામિત્રી રીડેવલપમેન્ટ પ્રોજેક્ટ અમલમાં મુકાશે. પદાધિકારીઓએ વિશ્વામિત્રી રીડેવલપમેન્ટ માટે સીએમ પાસે પરવાનગી માંગી. સીએમએ પ્રોજેક્ટ માટે 1200 કરોડ રૂપિયાની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. આ મંજૂરી બાદ વડોદરામાં પાણી સાથે જોડાયેલ તમામ પ્રોજેક્ટ આવરી લેવાશે. વહીવટી તંત્ર ગણતરીના દિવસોમાં પ્રોજેક્ટનો પ્લાન તૈયાર કરી સરકારને સોંપશે. પ્રોજેક્ટને તૈયાર કરવા મ્યુનિસિપલ કમિશનરની અધ્યક્ષતામાં કમિટી બનાવાઈ છે. નુકસાનના સર્વે માટે વધુ 400 કર્મચારીઓનો ઉમેરો કરવાનો નિર્ણય કરાયો છે. વધુ માહિતી આપવામાં આવી હતી. રિસ્ટોર કરવામાં આવશે યુદ્ધના ધોરણે. ક્યાંય ભી રોડ તૂટ્યા હોય તો એ રોડ બનાવવા માટેની સૂચના આપવામાં આવી છે. મહાનગરપાલિકા દ્વારા ઓલરેડી આ બાબતની સર્વેની ટીમ, આ બાબતની એક્ઝિક્યુશન માટેની ટીમો બી નક્કી કરી લેવામાં આવી છે. આ રોડોના કામ, નાના મોટા ખાડા પડ્યા હોય, રોડ તૂટ્યા હોય, આ બધા જ કામો યુદ્ધના ધોરણે પૂર્ણ કરવા માટેની બી સૂચના આપવામાં આવી છે. મોટા ભાગના વિસ્તારોની અંદર ચૂંટાયેલા પ્રતિનિધિ, મારે પોતે બી આજે અનેક વિસ્તારોમાં જવાનું થયું. અનેક લોકોને ખૂબ મોટી તકલીફો પડી છે અને તકલીફોનો સામનો કરવો પડ્યો છે, અને એ તકલીફોનો સામનો આવનારા દિવસોમાં ના કરવો પડે તે માટે વિશ્વમિત્રી રિવર રીડેવલપમેન્ટનો જે આ પ્રોજેક્ટ છે એ જરૂરથી વડોદરા માટે ખૂબ જ મહત્વનો સાબિત થશે. જો જરૂરથી કોઈ બી ઇલીગલ બાંધકામ કરેલું હોય, કોઈ બી પ્રકારનું ઇલીગલ બાંધકામ હોય, પરમિશન વગરનું ના હોય, આ પ્રકારની જગ્યાઓ પર નીચાણવાળા વિસ્તાર જે રિસ્ટ્રિક્ટેડ એરિયા છે એની અંદર થયું હોય, અને એના સિવાય એના માટે ભવિષ્યની અંદર બી શું પ્લાન બનાવી શકીએ તે માટે આજે વડોદરાના સૌ ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા જે કંઈ રજૂઆત આવી છે એ રજૂઆત પર ગંભીરતાપૂર્વક ધ્યાન આપવામાં આવશે. સાથે સાથે આઝાદીના વર્ષો વર્ષ વીત્યા પછી દેશમાં પહેલા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના, મુખ્યમંત્રી આવાસ યોજના, બધી આવાસ યોજનાઓ આ પ્રકારના ગરીબો માટે બનાવવામાં આવે છે. પરંતુ ક્યાંક ને ક્યાંક આ પ્રકારનું જે તમે કહ્યું કે કોઈ એન્ક્રોચમેન્ટ થયું હોય તો એ એન્ક્રોચમેન્ટ ઉપર બી ગંભીરતાપૂર્વક ધ્યાન આપવા માટેની સૂચના આપવામાં આવી છે. મેં પહેલા જ કહ્યું ભાઈ, ઇલીગલ એન્ક્રોચમેન્ટ જે પરમિશન આપી હોય એ પરમિશન નિયમ પ્રમાણે આપી હોય, નિયમ પ્રમાણે ના આપી હોય એવું કોઈ બી માહિતી હોય તો તમે કમિશનરને આપજો. ક્યારે બી કોઈ બી પેકેજ એ સર્વે થાય, સર્વે પરથી નુકસાની નક્કી થાય અને નુકસાનીના આધારે પેકેજ આપવામાં આવે. સાથે સાથે 1200 કરોડનું સૌથી પહેલો વિશ્વમિત્રી રીડેવલપમેન્ટ પ્રોજેક્ટ એ આજની આ બેઠકમાં મુખ્યમંત્રીશ્રીએ તાત્કાલિક સેકન્ડોમાં આની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. આ વિષય રાજનીતિનો નથી, આ વિષય રાજનીતિનો જરાય નથી, આ વિષય લોકો જોડે ઊભા રહેવાનો છે, સમયે જે તકલીફ છે એમાંથી લોકોને બહાર લાવવાનો છે. આ વિષય માત્ર ને માત્ર સ્ટેટમેન્ટ કરવાનો વિષય નથી. આ માહિતી તમે આપો છો, તમારી પાસે માહિતી સાચી માહિતી છે? તમારી માહિતી સાચી છે એવું માનો છો તમે? તમે એક બોટ કહો છો પરંતુ તમારી માહિતી ખોટી છે, કારણ કે ભાઈ પણ વડોદરા મહાનગરપાલિકાની 12 બોટ ઓલરેડી પહેલા દિવસથી ચાલુ હતી. તમે જ્યારે એક બોટની વાત તમે જ્યારે કરો છો, તમે જે બી ચેનલના રિપોર્ટર હો, તમે જવાબદાર વ્યક્તિ છો. આ પ્રકારની ખોટી માહિતીઓ તમે લોકો સુધી ના પહોંચાડી શકો. પહેલા દિવસથી 12 બોટ